નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો અમારા ચેનલમાં ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ આપણા મનને શાંતિ થાય છે મારે પણ આજે એક એવા જ સંતની વાત કરવી છે કે જેમણે રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલ છે જેમણે ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે જેમણે ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે બાપા બજરંગ બધાના જ દુઃખ મટાડે છે જેમણે લોકો બાપા સીતારામના હુલાણના નામથી ઓળખે છે આ વાત ઓગણીસો છની ની છે ભાવનગરના આધેવાડ ગામમાં હરિદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું શિવકુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમણે પ્રસવની પીડા ઉપડી ત્યાં બાજુમાં ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું આજુબાજુની બહેનો એમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને તે સમયે મંદિરમાં હનુમાનજીની આરતી ચાલુ હતી અને એવા શુભ દિને એક બાળકનો જન્મ થયો રામાનંદી સાધુ હોવાના કારણે બાળકનું નામ રાખવામાં આવ્યું ભક્તિરામ નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ હતા એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હરિદાસ અને માતા શિવકુમારબાએ આવીને જગાડ્યા અને જુએ તો તેમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો અને પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નાગના અવતાર હોવા જોઈએ ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી ગઈ હતી કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા અને અગિયાર વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ હતા ત્યાં રહેવા લાગ્યા અને દીક્ષા લેવા લાગ્યા અને એમની પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન પણ થઈ ગયા હતા તેમણે પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર પણ કર્યો હતો જ્યારે ગુરુને દક્ષિણા આપવા ગયા ત્યારે ગુરુએ શ્રી ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે જ છો એટલે મારે તમને કંઈક આપવું જોઈએ ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા ઈચ્છતા હો તો એવું કંઈક આપો કે મારા રૂવાટામાં રામનું રટણ ચાલુ જ રહે ત્યાંથી સીતારામજીએ એમને એવું નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દિન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો પછી ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના

પહોંચ્યું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઈને ઘોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો આ એક બાપા સીતારામનો પરચો છે અને આવા તો ઘણા જ પરચાઓ બાપા સીતારામે પણ આપ્યા છે બાપા સીતારામ ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા હતા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ રહ્યા તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર જાડેજાને ત્યાં પણ ગયા હતા ત્યાંથી તેઓ પાલીતાણા જેસર અને કળમોદર બાપા ત્રણ વર્ષ રહ્યા બાપાના ભ્રમણ દરમિયાન એમના હાથે ઘણા ચમત્કાર થયા પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા જેવી મારા વાલાની મરજી બાપા ભ્રમણ કરતા કરતા બગદાણા આવ્યા ત્યારે એમની ઉંમર એકતાલીસ વર્ષની હતી બાપાએ ત્યાં ત્રિવેણી સંગમ જોયો બગદાણામાં બાપાને પાંચ મૂળ તત્વો જોવા મળ્યા હતા બગદાણા ગામમાં બગડ નદી બગડેશ્વર અને બગદાલમ ઋષિ એ ત્રિવેણી સંગમ જોઈને બજરંગદાસ બાપા ત્યાં રોકાવાનો નિર્ણય કર્યો અને ત્યાં જ આશ્રમ પણ નિર્ણય કર્યો અને હવે તે વિસ્તાર બજરંગદાસ બાપાના નામથી ઓળખે છે બાપા ઓગણીસો એકતાલીસમાં માં બગદાણા આવ્યા હતા અને ઓગણીસો એકાવનમાં માં આશ્રમની સ્થાપના કરી અને ઓગણીસો ઓગણસાઠમાં અને અન્નક્ષેત્ર ચાલુ કર્યું અને ઓગણીસો સાહીઠ માં એક ભૂદાન હવન પણ કરવામાં આવ્યું હતું ત્યાં આપણે બધા ભારત અને ચીનના યુદ્ધ ને તો જાણીએ છીએ જે ઓગણીસો બાસઠ માં થયો હતો ત્યારે બજરંગદાસ બાપાએ પોતાના આશ્રમ ની હરાજી કરાવી હતી અને ભારતના લશ્કર ને મદદ મોકલી હતી અને એવી ઓગણીસો હરાજી કરી હતી અને ત્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું ત્યારે પણ લશ્કર ને મદદ મોકલી હતી આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મૂકી અને પોષ વોથ ના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગડાણા ગામ બગડ નદી નીર થંભી ગયા હતા અને પંખીઓનો કલરો પણ શાંત થઈ ગયો હતો અને બજરંગદાસ બાપાના મૃત્યુ પછી નવ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ત્યાં મંદિર બનાવવામાં આવ્યું હતું તો દોસ્તો આજ માટે બસ આટલું જ ફરી મળશું આવા જ એક મજેદાર અને એક રસપ્રદ વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત